विद्यार्थी मित्रों, अपने चौदमा पाठ विषय की बात करता था। चौदमा पाठना पहला भाग पार्ट एक विषय की बात करी थी, जेनी अंदर निशन तंत्र एटले शू, निशन तंत्र ना प्रकारों विषय की बात करी थी। एमो कुदरती निशन तंत्र के नैसर्गिक निशन तंत्र અને બીજું કૃત્રિમ કે માનવ સર્જિત નિસંતંત્ર, આવા નિસંતંત્રના પ્રકારો વિશેની વાત કરી હતી આપણે। કુદરતી નિસંતંત્રમાં જલજ અને સ્થલજ નિસંતંત્રો વિશેની વાત કરી હતી। કૃત્રિમ નિસંતંત્રની અંદર આપણે જોઈ ગયા હતા કે ઘઉં કે ડાંગરના ખેતર છે, નર્સરી છે, મરઘા ઉછેર કેન્દ્ર છે, મત્સ્ય ઉછેર છે, આ બધા શું હતા? માનવ સર્જિત કે કૃત્રિમ નિસંતંત્ર। હવે આપણે નિસંતંત્રના બંધારણ અને કાર્યકી, નિસંતંત્રના બંધારણ અને કાર્યકી વિશેની વાત કરીએ તો બંધારણ અને કાર્ય વિશેની વાત કરીએ પહેલાં તો ચોક્કસ નિસંતંત્રના જૈવિક અને અજૈવિક ઘટકોના સુવ્યવસ્થિત ભૌતિક આયોજન દ્વારા લાક્ષણિક બંધારણ જાણી શકાય છે। નિસંતંત્રના મુખ્ય બે પાસા છે, એ બે પાસાઓમાં એક તો એનું બંધારણ, નિસંતંત્રનું બંધારણ, અને બીજું છે કાર્યકી એટલે કે કાર્ય। આ નિસંતંત્રના બંધારણમાં આપણે જાણીએ છીએ કે જૈવિક અને અજૈવિક ઘટકો આવેલા હોય છે। કયા જૈવિક અને અજૈવિક ઘટકો આવેલા છે તો આપણે એ નિસંતંત્રના બંધારણીય ઘટકોની વાત કરીએ તો કે બંધારણમાં એક જૈવિક સમાજની સંરચના, જેમ કે જાતિ, સંખ્યા, જૈવભાર, જીવનચક્ર અને વિતરણ, આ બધાનો સમાવેશ આમાં કરીએ છીએ જૈવિક સમાજ। અજૈવિક દ્રવ્યો નો જથ્થો અને વિતરણ, જેમ કે પોષક દ્રવ્યો, પાણી। ત્રીજું બાબત જીવન જીવવાની પદ્ધતિના ઢોળાશ કે વહેંચણી, જેમ કે તાપમાન અને પ્રકાશ। આ ત્રણ બાબતોનો સમાવેશ આપણે સામા કરીએ છીએ બંધારણમાં। કાર્યકીમાં એક જૈવિક શક્તિ પ્રવાહનો દર, બે પોષક દ્રવ્ય ચક્રો, ત્રણ જૈવિક કે અજૈવિક, જૈવિક કે પરિસ્થિતિકીય નિયમનનો તેમાં સમાવેશ થાય છે। આથી કોઈપણ નિસંતંત્રના બંધારણમાં કાર્યકી, આપણે અભ્યાસ કરતા હતા બંધારણ અને કાર્યકી, એ બંનેનો સમાવેશ એક જ સાથે કરવામાં આવે છે। નિસંતંત્રના બંધારણ અને કાર્યકી એ બંનેનો એક સાથે શું કરવામાં આવે છે? અભ્યાસ કરવામાં આવે છે। આપણે એક જલજ નિસંતંત્રના ઉદાહરણ દ્વારા નિસંતંત્ર રચના અને કાર્યકી વિશેની વાત કરીએ, શું લઈએ છીએ આપણે? કોઈ એક જલજ નિસંતંત્ર, કુદરતી નિસંતંત્રનું એક ઉદાહરણ લઈએ છીએ જલજ નિસંતંત્ર, અને જલજ નિસંતંત્રના ઉદાહરણ દ્વારા આપણે શું સમજીએ છીએ? નિસંતંત્રનું બંધારણ એટલે કે રચના અને કાર્યકી। હવે જે પાણીમાં રચાતા નિસંતંત્ર અને આપણે શું કહીએ છીએ? જલજ નિસંતંત્ર। આ જલજ નિસંતંત્રના ઉદાહરણની વાત કરીએ તળાવ અને જળાશય, એની વિશિષ્ટતા છે કે એક સ્વયં સ્થાયી એકમ, તળાવ એ છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે। તળાવ એ શું છે? છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે। આપણે કાંકરિયાના તળાવની વાત કરીએ કે વધારેના તળાવની વાત કરીએ, કોઈ પણ તળાવનું ઉદાહરણ લઈ અને આપણે આ નિસંતંત્ર રચના અને કાર્યકી વિશેનો અભ્યાસ કરી શકીએ છીએ। હવે તમે જાણો છો કે જૈવિક અને અજૈવિક ઘટકો છે, ત્યારે પહેલા અજૈવિક પરિબળો વિશેની
बात करें तो के पानी जे छे ए पानी एक अजैविक घटक छे। पानी शू छे? अजैविक घटक छे। तेमां बधा ज अकार्बनिक अने कार्बनिक पदार्थो द्राव्य थयेला होय छे, ઓગળેલા હોય છે। તળાવના તળિયાના ભાગે એટલે કે નીચેના ભાગે સેન્દ્રીય તત્વો ધરાવતી માટી જમા થાય। શું થાય છે? સેન્દ્રીય તત્વો ધરાવતી માટી એટલે કે આપણે કાપ કહીએ છીએ, જે તળિયાના ભાગે જમા એ જમા થાય છે। આ ઉપરાંત સૂર્ય ઉર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસની અવધિ એટલે કે સમયગાળો અને અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ સમગ્ર તળાવના કાર્યકી દળનું નિયમન કરે છે। આપણને જે પ્રશ્ન પૂછે કે તળાવના કાર્યકી દળનું નિયમન કોના દ્વારા થાય, તો કે સૂર્ય ઉર્જાના પ્રવેશ દ્વારા થાય, તાપમાનના ચક્રીયકરણ દ્વારા થાય, દિવસની અવધિ અને આબોહવાકીય પરિસ્થિતિઓ દ્વારા શું થાય છે? તળાવના કાર્યકીના દળનું નિયમન થાય। આ આપણે જોઈએ કે અજૈવિક ઘટકો જે છે, અજૈવિક ઘટકો વિશેની આપણે વાત કરી। અહીંયા આપણે જાણીએ છીએ કે નિસંતંત્ર જે છે એ જળજ નિસંતંત્રની પ્રકૃતિ સમજવા આપણે એક નાના તળાવનું ઉદાહરણ લઈ શકીએ, જેમ કે આપણે વધારી તળાવની વાત કરીએ પ્રમાણે એક સ્પષ્ટ સ્વયંસ્થાયી એકમ અને અપેક્ષિત સરળ ઉદાહરણ છે, જે એક જળજ નિસંતંત્ર જટિલ આંતરક્રિયાઓની સમજ આપે। આપણે જાણીએ છીએ કે જેમ ઉપર જણાવેલા નિસંતંત્રના બધા જ ચાર મૂળભૂત ઘટકો, કયા ચાર મૂળભૂત ઘટકો? ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષક ચક્ર, જે આપણે નીચે બતાવેલા છે। ઉત્પાદકતા, બીજું છે વિઘટન, ત્રીજું છે શક્તિ પ્રવાહ અને ચોથું છે પોષક ચક્ર। આ ચારે ચાર મૂળભૂત ઘટકો ખૂબ જ સારી પ્રદર્શિત થાય છે। પાણી એ એક અજૈવિક ઘટક, જેમાં બધા જ અકાર્બનિક કાર્બનિક પદાર્થો દ્રાવ્ય થયેલા છે। આ જ રીતે જે કે સૂર્ય ઉર્જાના પ્રવેશ, તાપમાન, ચક્ર, દિવસની અવધિ, સમયગાળો અને અન્ય આબોહવા પરિસ્થિતિ દ્વારા શું થાય? તળાવના કાર્યકી દળનું નિયમન થાય છે। હવે આપણે તળાવની અંદર રહેલા જે ઘટકો છે એમાં પહેલા જાતિ સંગઠન, તો કે તળાવના નિસંતંત્રમાં વિવિધ વનસ્પતિઓ અને પ્રાણી જાતિઓ તેનું જાતિ સંગઠન રજૂ કરે। શું રચે? જાતિ સંગઠન। તમે અગાઉના આના આગળના 13મા પાઠની અંદર જાતિ સંગઠન સ્તર વિશેની વાત ભણવાના છો, એની અંદર આપણે જાણીએ છીએ કે કોષની વાત હોય, પેશી વાત હોય, અંગ હોય, તંત્ર હોય, જે કે જાતિ વિશેની વાત, એ બધા વિશેની વાત આપણે એમાં ભણવાના છે। હવે જે તળાવમાં રહેલા સ્વયંપોષી ઘટકો, તો સ્વયંપોષીમાં વનસ્પતિ પ્લવક એટલે ફાઇટોપ્લેન્કટન, કેટલીક લીલ અને તરતી કે નિમગ્ન ડૂબેલી વનસ્પતિઓ તથા દરિયા કિનારે જોવા મળતી વનસ્પતિઓ, ઉપભોક્તા મુક્ત રીતે તરતા અને તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો એટલે ફાઇટોપ્લેન્કટન, પેલા ઝૂપ્લેન્કટન, શું? ઝૂપ્લેન્કટન એ તળિયાના ભાગે સ્વયંપોષી તરીકે ફાઇટોપ્લેન્કટન હોય। હવે વિઘટક તરીકે આપણે જાણીએ જટિલ કાર્બનિક પદાર્થો સરળ પદાર્થમાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે? વિઘટકો, જેમાં બેક્ટેરિયા, ફૂગ તથા કસાદારી તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં હોય છે। હવે જોઈએ કાર્યોની વાત કરીએ તો કે તળાવનું આ તંત્ર નિસંતંત્ર કે સમગ્ર જીવાવરણના બધા જ કાર્યો રજૂ કરે છે। કોઈ એક મોટા નિસંતંત્રના કાર્યો છે એ બધા જ કાર્યો આ તળાવની નિસંતંત્રમાં પણ જોવા મળે, એટલે કે આપણે ચાર કાર્યો જે છે, એક તો ઉત્પાદકતા, બીજું છે વિઘટન, ત્રીજું છે ઉર્જા અને ચોથું છે પોષક દ્રવ્ય ચક્ર। પહેલું જે ઉત્પાદકતા, સ્વયંપોષી દ્વારા સૂર્યની વિકિરણ ઉર્જાની મદદથી અકાર્બનિક દ્રવ્યનું કાર્બનિક ઘટકોમાં રૂપાંતર થાય, એટલે વનસ્પતિઓ શું કરે? પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી સરળ અકાર્બનિક પદાર્થનું જટિલ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે। બીજું જોઈએ વિઘટન, વિઘટકો આપણે જે બેક્ટેરિયા છે, ફૂગ છે, કસાદારી, શા તરીકે વિઘટકો તરીકે કાર્ય કરે? વિઘટકો દ્વારા મૃત કાર્બનિક પદાર્થનું મૃત કાર્બનિક વિઘટન અને ખનિજીકરણ કરી સ્વયંપોષી દ્વારા પુનઃ ઉપયોગ માટે
અકાર્બનિક દ્રવ્યોને પુનઃમુક્ત કરવામાં આવે છે. શું કરે? તો કે જમીનની અંદર પાછા એ ઉમેરવાનું કામ કરે છે. સજીવના દેહના બંધારણમાં રહેલા અથવા ઉત્સર્ગ દ્રવ્યના બંધારણના ઘટકોનું વિઘટન કરે અને પાછા જમીનની અંદર ઉમેરે છે, જેને કારણે સ્વયંપોષી પુનઃ એનો ઉપયોગ કરી શકે છે. બીજું જે ઊર્જા અથવા શક્તિ પ્રવાહની વિશે વાત કરે, સ્વયંપોષી દ્વારા સૂર્ય ઉર્જાનું શું થાય છે? શોષણ. અને વિષમપોષી દ્વારા આહાર ભક્ષણ દ્વારા ઉચ્ચ પોષક સ્તરો તરફ ઉર્જાનું એક માર્ગી વહન. યાદ રાખજો, ઉર્જાનું કેવું વહન થાય છે? એક માર્ગી વહન થાય. ઉર્જા વહન દરમિયાન પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો અપવ્ય અને શું થાય છે? ઘટાડો થાય. ઉર્જાનો અપવ્ય અને ઘટાડો થાય. પોષક ચક્રની વાત કરીએ તો કે સ્વયંપોષી દ્વારા મેળવવામાં આવતા અકાર્બનિક દ્રવ્યો કાર્બનિક દ્રવ્યોમાં સ્થાન પામે. એટલે શું કરે? જે અકાર્બનિક ઘટકો છે એનું કાર્બનિક ઘટકોમાં રૂપાંતર થાય અને સ્થાન પામે. સ્વયંપોષી દ્વારા સ્વયંપોષીથી વિષમપોષી તરફ વહન પામી અંતે મૃત દ્રવ્યોના વિઘટનથી આ પોષક તત્વો તળાવમાં પુનઃ પાછા ફરે છે. પાછા ફરે છે એટલે પુનઃ પાછા તળાવની અંદર ઉમેરાય છે. આ રીતે આ તળાવની અંદર નિવસન તંત્ર રચાય છે. આ એક નાનકડા નિવસન તંત્ર વિશેની વાત કરી, જેના ઘટકો વિશે આપણે જોયું. અસ્તુ.